जूनी पेन्शन स्कीम फरी शुरू करवानी मांग साथे पालिकाना नव यूनियनना नेता मेयर अने कमिश्नर आवेदन आपवा आव्या हता। जो कि पालिकाना कामदार कर्मचारीओ रजूआत करवा गया त्यारे चीफ सिक्योरिटी ऑफिसरे कामदार आगेवानो साथे धक्कामुक्की करता यूनियन नेताओ अने कामदार कर्मचारीओए विरोध कर्यो हतो। जूनी पेन्शन स्कीम फरी शुरू करवानी मांग साथे पालिकाना नव यूनियन नेता मेयर अने कमिश्नरने आवेदन आपवा आव्या हता। जो कि पालिकाना कामदार कर्मचारीओ रजूआत करवा गया त्यारे चीफ सिक्योरिटी ऑफिसरे कामदार आगेवानो साथे धक्कामुक्की करता यूनियन नेताओ अने कामदार कर्मचारीओए विरोध कर्यो छे। मामलो उग्र थता चीफ सिक्योरिटी ऑफिसर नायके अंते माफी मांगता थाळे पाड्यो हतो। आ बाबते चीफ सिक्योरिटी ऑफिसर जागृत नायके कह्युं के कमिश्नरनी मीटिंगमां होवाथी मोर्चो लईने आवेला यूनियनना आगेवानोनी रजूआत સાંભળી તેઓને બહાર જવા હું સમજાવી રહ્યો હતો ત્યારે કોઈને ધક્કો માર્યો નથી, તેમ છતાં તેઓએ ભારે વિરોધ કરતા અને કમિશનરની મીટિંગ પણ ચાલતી હોવાથી મેં માફી માંગી હતી। યુનિયનની માંગ છે કે રાજ્યમાં જૂની પેન્શન ચાલુ રાખવામાં આવે, પરંતુ 1 એપ્રિલ 2005થી તે બંધ કરી નવી પેન્શન યોજના ચાલુ કરતા 1 એપ્રિલ 2005 પછી નોકરીમાં જોડાયેલા કર્મચારીઓને નુકસાન થઈ રહ્યું છે, જેથી જૂની પેન્શન યોજનાની માંગ કરી રહ્યા છે। કે આ અમારું આવેદન પત્ર અને અમારી લાગણી અને અમારી માંગણી એ સુરત મહાનગરપાલિકામાં 1/4/2005થી જે કર્મચારીઓ દાખલ થયા છે એ લોકોને જૂની પેન્શન યોજના લાગુ પાડવામાં આવે, કારણ કે આ એક ખૂબ ગંભીર મુદ્દો છે અને સમગ્ર ગુજરાતના કર્મચારીઓની આ માંગણી છે। એટલે આ જૂની પેન્શન યોજના લાગુ પાડવામાં આવે એ માટેનું એક આવેદનપત્ર માનનીય મેયરશ્રી મારફત અમે માનનીય મુખ્યમંત્રીશ્રી ગુજરાત રાજ્યને મોકલીશું અને અમે એક વિનંતી કરી છે કે આજથી ગુજરાત સરકારની જે બજેટ બેઠક શરૂ થઈ છે એ બજેટ બેઠકમાં આ અમારો મુદ્દો સમાવેશ કરવામાં આવે અને અમારી આ માંગણી મંજૂર કરવામાં આવે તો ગુજરાત રાજ્યના લાખો કર્મચારી અને કામદાર ભાઈ બહેનોને આનો ફાયદો થશે, આર્થિક ફાયદો પણ થશે। જેથી અમારી તમામ કર્મચારીઓ વતી માંગણી છે કે નવી પેન્શન યોજના બંધ કરીને જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવામાં આવે અને સાથે રાહુલ મકવાણા, જીટીવી ન્યૂઝ, સુરત।